સફળ ઓપરેશન અંજારથી અમારા પ્રતિનિધિ આશિષ ચંદે નો એક વિશેષ અહેવાલ અંજાર તાલુકાના બોડ ગામના પાટીયા પાસે આજે સવારે એલસીબી એસઓજી ની શાખા એ ચોક્કસ આધારે પંજાબ તરફથી આવી ટ્રક નંબર ભૂષની બોરી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે તાત્કાલિક અસરથી આ દારૂનો જથ્થો કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથોસાથ પોલીસે ભુસાની બોરીનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે અને કન્ટેનર ડિટેઇન કરી અંજાર પોલીસને સુપ્રત કરવામાં આવેલ આ બનાવમાં પોલીસે પંજાબી ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરીને વિશેષ હાથ પૂછતાછી છે બનાવની મળતી વિગત અનુસાર પૂર્વ કચ્છના પોલીસ વડા પરિક્ષિતા રાઠોડને મળેલ ચોક્કસ બાતમીના આધારે તેમણે એલસીબી અને એસઓજીની શાખાને કન્ટેનરમાં વિદેશી દારોનો મોટો જથ્થો આવી રહ્યોની વાત ઉચ્ચારી હતી ત્યારે પોલીસ વડાની આ માહિતીના આધારે પૂર્વ કચ્છના એલસીબી પીઆઈ અને એસઓજીના પીઆઈ તથા તેમની ટીમે આજે પરોઢીએ

છસો થી સાતસો પેટી મળ્યા હતા જે પોલીસે કબજે લીધો હતો અને ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત પણ કરવામાં આવી હતી સૌથી મહત્વની વાત એ છે કે પંજાબમાંથી પૂર્વ કચ્છના વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ કાર્યવાહીને પોલીસે બ્રેક લગાવી દીધી છે પોલીસે સફળ ઓપરેશનથી આ જથ્થો કબજે કર્યો છે અને પંજાબ પાસિંગ વાળા ટ્રકમાં ભૂસાની બોરી નીચે રાખવામાં આવેલ ભારતીય બનાવટનો છસો થી સાતસો પેટી દારૂનો જથ્થો કબજે કરી પકડાયેલા ડ્રાઈવર અને ક્લીનરની પૂછતાછમાં આ જથ્થો ક્યાં બુટલી ઘરને આપવાનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે આ દરોડાએ ભારે ચકચાર જગાવી છે